શાળાની છાત્રાઓએ બ્યુટી કોન્સેપ્ટમાં પ્રસિદ્ધિના શિખરો સર કરી સ્કૂલની વિદ્યાર્થીઓની નવી રાહ ચીંધેલ છે. સન 2021માં અમારી છાત્રા શ્રદ્ધા ચંદ્રહાસ પટેલ, જેણે આગ્રા ખાતે યોજાયેલી ટીન ઇન્ડિયા બ્યુટી કોન્સેપ્ટના પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, તેને ઇનામના ક્રાઉન પણ પ્રાપ્ત થયેલા હતા. અને હાલમાં અમારી બીજી છાત્રા, જે ધોરણ 10માં અભ્યાસ કરી રહી છે, તે દિયા જાની રોયલ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભારત આઇકોન પ્રેઝન્ટ અને ભારત આઇકોન એવોર્ડ 2022માં અંતિમ ચરણમાં મિસ ટીન ભારત આઇકોન ક્રાઉન જીતેલ છે, જેમાં ભારતના અલગ અલગ રાજ્યોના કુલ 10 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં સફળતાનો ક્રાઉન અમારી શાળાના તેજસ્વી છાત્રા દિયા જાનીને શિર પ્રાપ્ત થયો છે. ભવિષ્યમાં પણ તેમની આ કારકિર્દીને ધગશપૂર્વક આગળ વધે તેવું પીઆર ખાટીવાલા વિદ્યાસંકુલ ટ્રસ્ટીઓ તેમના સન્માન સમારોહમાં જણાવ્યું હતું. શ્રદ્ધા પટેલ, હું પીઆર ખાટીવાલામાં ભણું છું સ્ટેન્ડર્ડ 12th કોમર્સમાં, એન્ડ હું બહુ પ્રાઉડ છું કે લાઈક મેં મારી સ્કૂલના એટલું ફાઇન રિપ્રેઝેન્ટ કર્યું, મારા સુરતને રિપ્રેઝેન્ટ કર્યું, ગુજરાતને કર્યું. એન્ડ આ કોમ્પિટિશન મારી આગ્રામાં થયેલી હતી 2021માં, એન્ડ ત્યાં 5 ડેઝનું ગ્રૂમિંગ હતું, બહુ જ ફાઇન રીતે કોમ્પિટિશન હતું, ત્યાં હું વિનર થઈ હતી. મિસ ટીન ઇન્ડિયા 2021 ટાઈટલ મળેલું હતું મને. એકચ્યુઅલી હું જ્યારથી નાની હતી ત્યારથી જ મને મોડલિંગનો બહુ શોખ હતો. હું ત્યારે નાના મોટા બહુ શોઝ કરતી હતી, એન્ડ જેમ જેમ હું મોટી થઈ મેં પ્રોફેશનલ મોડલિંગ લાસ્ટ 3 યર્સથી સ્ટાર્ટ કર્યું હતું. અને મને પેજન્ટરીમાં ઇન્ટરેસ્ટ આવ્યો તો મેં ઇન્સ્ટાગ્રામ થ્રુ આ સ્ટાર લાઈફ પેજન્ટમાં હું આવી અને એમાં મેં અપ્લાય કર્યું, તો ત્યાં જઈને હું ફાઇનલમાં સિલેક્ટ થઈ એન્ડ આઈ વોન. હું બધાને એ જ કહીશ કે તમે ઓલવેઝ તમારું જે ડ્રીમ હોય એ હાસિલ કરવા માટે તમે ખૂબ મહેનત કરો, એન્ડ ડૂ યોર બેસ્ટ, પરફોર્મ યોર બેસ્ટ, અચીવ વોટ યુ વોન્ટ. દિયા જાની, હું મુંબઈમાં આ કોમ્પિટિશન હતી અને મેં ત્યાં પાર્ટિસિપેટ કરેલું ઇન્સ્ટાગ્રામ થ્રુ, અને ત્યાં 15 કોમ્પિટિટર્સ હતા સેમિફાઇનલ્સમાં, અને 2 હું અને મારી કોમ્પિટિટર એક હતી, એ અમે લોકો ફાઇનલ્સમાં સિલેક્ટ થયા હતા અને એમાં હું જીતી છું. ત્યાં મેં પીઆર ખાટીવાલા સ્કૂલને રિપ્રેઝેન્ટ કરી, સાથે સાથે મેં સુરત અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરી. આ વસ્તુની ટ્રેનિંગ મેં મારા તરફથી ઘણા ટાઈમથી શરૂ કરી દીધેલી હતી, જેમ કે નાનપણથી જ હું આ વસ્તુમાં બહુ જ ઇન્ટરેસ્ટેડ હતી. એટલે આ વસ્તુની જ્યારે મને ખબર પડી કે હું પેજન્ટમાં પાર્ટિસિપેટ કરવાની છું, ત્યારે મેં 2-3 મહિના પહેલાં જ મારી જે બી ખામીઓ હતી એને સરખી કરવાની ટ્રાય કરી હતી. હું એ જ કહીશ કે તમારું જે બી ડ્રીમ હોય એને તમે ફોલો કરો, અને તમારે તમારું ડ્રીમ કોઈ માટે બદલવાની જરૂર નથી. તમને જે ગમે એ લાઈનમાં આગળ વધો તો તમે તમારી લાઈફમાં ખૂબ સક્સેસફુલ થશો. થેન્ક યુ. અમારી પીઆર ખાટીવાલા સ્કૂલમાં એકેડેમિક્સમાં તો અમે ધ્યાન આપીએ છીએ, પણ એની સાથે સાથે અમારા બાળકોને નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર સારામાં સારું પરફોર્મ કરવા મળે તેવી ઓપોર્ચ્યુનિટીઝ હંમેશા શોધતા રહીએ છીએ. હું મારી બંને ડિગ્રીઓ માટે ખૂબ પ્રાઉડ ફીલ કરું છું. પીઆર ખાટીવાલા સ્કૂલ ટ્રસ્ટ, ટ્રસ્ટ મંડળ, આચાર્ય અને સ્ટાફ વતી બંનેઓને ખૂબ અભિનંદન પાઠવું છું, અને ભવિષ્યમાં બી તે લોકોએ પોતાના જોયેલા સપનાઓ પૂર્ણ કરી શકે તેવા આશીર્વાદ આપું છું. અમે હંમેશા કોશિશ કરીએ છીએ કે દેશના અલગ અલગ ભાગોમાં, શહેરના અલગ અલગ ભાગોમાં જે તે બી કોમ્પિટિશન્સ થતા હોય તેના માટે અમે બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, એ લોકોને પૂરતી ટ્રેનિંગ આપીએ છીએ, એ લોકો બધી જ રીતે એ લોકોને એક્સપોઝર આપીએ છીએ, જેથી કે દરેક કોમ્પિટિશનમાં તે લોકો ખૂબ સારું પરફોર્મ કરી શકે. સ્પોર્ટ્સમાં અમે ખૂબ આગળ છીએ, રિઝલ્ટ્સમાં અમે ખૂબ આગળ છીએ. સો દરેક ક્ષેત્રમાં પીઆર ખાટીવાલા સ્કૂલ સુરતની એક બેસ્ટ સ્કૂલ તરીકે છે.